ધોરાજી ઉપલેટાના જૂના માર્ગે આવેલ ભાદર નદી પરના જર્જરિત પુલને 2 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે હજુ પણ નવો પુલ બનાવવા માટેની કામગીરી શરૂ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપલેટાના અવરજવર કરતા વાહન ચાલકો તેમજ લોકો આ નવા પુલનું તાત્કાલિક કામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ છે રાકેશભાઈ જયંતિભાઈ સુજિત્રા. હું રહું છું ધોરાજી અને હું અપડાઉન કરું છું રોજ ઉપલેટા. અને ઉપલેટા અપડાઉન કરું છું તો અત્યારે મારે બાયપાસ ઉપરથી જવું પડે છે. ત્યાં નાના મોટા અકસ્માતો થાય છે અને બહુ તકલીફ પડે છે અને બહુ દૂર પણ થાય છે. એ બદલ અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે જે જૂનો પોલ છે અમારો તોડવામાં આવ્યો છે અને એ તાત્કાલિકને બહુ જલ્દીથી બનાવે નવો એવી અમારી અપેક્ષા છે, અમારી માંગણી છે. અને અહીંથી અમે જઈએ છીએ તો બહુ દૂર પડે છે એટલે અમને બહુ તકલીફ પડે છે. એના માટે અમે સરકારને પાછી એકવાર રજૂઆત કરું છું કે તાત્કાલિકના ધોરણે બનાવે અને અમને બધાને સરળતા રહે આવવા જવામાં. અને ઓલો દૂર પણ થઈ જાય ને 2 કિલોમીટરમાં અમને નજીક પડે છે અને ઓલો આમ ફરીને આવીએ તો અમને 6 કિલોમીટર થઈ છે. તો એવી અમારી માંગણી છે. મારું નામ વિક્રમ વઘાસિયા. ધોરાજી ઉપલેટાની વચ્ચારે રાજાશાહી વખતનો જે પુલ આવેલો હતો એ 2 વર્ષ ત્યાં તૂટી ગયેલ છે. જે જર્જરિત હાલતમાં હતો જે 2 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવેલ છે. ત્યાં એક્સિડન્ટ પણ થયેલું, 3 લોકોને ઈજા થયેલ, તેમાંથી 1 વ્યક્તિ મૃત્યુ પામેલ હતી. જે પુલ તૂટી ગયો તેને 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી એમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલી નથી, જેના કારણે ધોરાજ ઉપલેટાથી સુપેડીથી જાંજમેરથી ને વાવડીથી જે લોકોને ધોરાજી આવવા જવા માટે જે પુલ હતો જે ફરીને આવવું પડે છે, જે બાયપાસ થઈને ફરીને આવવું પડે, જેના કારણે પારાવાર મુશ્કેલી એવું પડે છે. જે પુલની અંદર 2 વર્ષથી આ કામ થયેલ નહોતું, કોઈ પણ જાતનું કામ થયેલ નથી, જે તાત્કાલિક કામગીરી કરવામાં આવે એવી અમારી માગણી છે, જે મુશ્કેલીઓ છે એનો અંત આવે. મારું નામ દિનેશભાઈ વોરા. ધોરાજી શહેર અને ઉપલેટા શહેરને જોડતો ભાદર નદી ઉપર એક જૂનો રાજાશાહી વખતનો પુલ આવેલો હતો. આ પુલ ઘણા સમયથી પાડી નાખવામાં આવેલ છે અને નવો પુલ બનાવવાની કામગીરી આશરે 2 વર્ષથી પણ ઉપર સમય થયો કરવામાં આવેલ હતી, પરંતુ આ પુલની કામગીરી એનકેન પ્રકારે અટકાવી દેવામાં આવેલ છે, જેથી જે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ ઉપલેટાથી અને ધોરાજીથી આવતા જતા લોકોને આ પુલ ઉપરથી હાલી ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે અને 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે, જેને લીધે સમય અને પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થાય છે. તેમજ વિદ્યાર્થીઓ પણ ધોરાજી શહેરની અંદર ભણવા આવતા જતા હોય તેમને પણ સમયનો વ્યય થાય છે. તેમજ જે નેશનલ હાઈવે ઉપરથી આવવા જવાની વાત આવે તો વિદ્યાર્થીઓ અને ઘણી વખત નાના મોટા અકસ્માતો બનવાના બનાવો બનેલા હોય તેથી વાલીઓ પણ ચિંતાતુર હોય છે કે એમનું બાળક ઘરે ક્યારે પહોંચે તે કહી ન શકાય, કારણ કે આ નેશનલ હાઈવેની ઉપર ખૂબ જ ટ્રાફિક હોય તેથી ક્યારે ક્યાં અકસ્માત શું બને તે કહી શકાય નહીં. જેથી સરકારશ્રીને અમારી અનેક વખત રજૂઆતો કરેલ છે, તેમજ અત્યારે પણ અમે આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે આ પુલની કામગીરી શરૂ કરવામાં આવે, અન્યથા લોકોને સાથે રાખી અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે.